આજનો દિન મહિમા આરજી હકુમત સ્વાતંત્ર્ય દિને સમગ્ર ભારત ભારત માતા કી જય ના વિજય ઘોષથી ઝૂમી ઉઠ્યું હતું ત્યારે જૂનાગઢની પ્રજામાં તો શોક છવાયેલો હતો કારણ કે જૂનાગઢ નવાબે લોકમતની ખેવના કર્યા વગર પાકિસ્તાનના જોડાણ અંગે દીવાનને હા ભણી દીધી હતી જૂનાગઢને પાકિસ્તાનના સકંજામાંથી સપડાતું અટકાવવા શામળદાસ ગાંધીના પ્રમુખના નેતૃત્વ નીચે આરજી હકુમતની સ્થાપના કરી અને કહ્યું કે જૂનાગઢના આકાશમાં આપણો ધ્વજ ફરકશે જ ત્યારે જ આ ધર્મયુદ્ધનો અંત આવશે પરિણામે સમગ્ર કાઠિયાવાડમાં નવી હવા જામી ગઈ સોરઠમાં ઠેક ઠેકાણે સ્વયંભૂ લોકક્રાંતિની મશાલો પ્રગટવા લાગી એક પછી એક ગામો પર પોતાનું વર્ચસ્વ જમાવતા ગયા નવાબ સાહેબ અને તેમના તમામ કુટુંબીજનો લઈ જવાય તેટલું ઝવેરાત અને માનીતા એવા 26 કૂતરાઓને સાથે લઈને સોરઠની ધરતીને કાયમ માટે સલામ કરીને પાકિસ્તાન ચાલ્યા ગયા તારીખ 9 નવેમ્બર 1947ની ઢળતી સંધ્યાએ કેપ્ટન હાર્વેએ હિન્દ સરકારના ચીફ સેક્રેટરી શ્રી બુચને જૂનાગઢનો કબજો સોંપ્યો તારીખ 13-11ના રોજ સરદાર પટેલ જૂનાગઢ આવ્યા બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં તેમણે વિરાટ માનવ મેદની સંબોધી હિન્દુસ્તાન કી ફૌજ આપકી સુરક્ષા કે લીએ આપકી મરજી સે યહાં પર આઈ તાકી આપ લોગો પર કોઈ જોર જબરદસ્તી ન કર સકે આપકી ઈચ્છા કે વિરુદ્ધ કામ ન કરવા સકે અપની બાત ન મનવા સકે ઓર જબ યે ફૌજ જૂનાગઢ છોડકર જાયેગી તો જૂનાગઢ કી જનતા કે લીએ ઉપહાર દેકર જાયેગી ઓર વો હોગા જનતા કી સરકાર બહાર કી જબરદસ્તી કી લાદી હુઈ સરકાર નહીં આપકી અપની સરકાર મેં તો સિર્ફ યે જાનના ચાહતા હું કે આપ લોગ ક્યા ચાહતે હૈ કિસી કે ઉપર કોઈ જબરદસ્તી નહીં હૈ જો લોગ ભારત મેં રહેના ચાહતે હૈ વો લોગ ભારત મેં રહે ઓર જો લોગ પાકિસ્તાન જાના ચાહતે હૈ વો લોગ પાકિસ્તાન ચલે જાય જો લોગ ભારત મેં રહેના ચાહતે હૈ વો અપના હાથ ઉપર ઉઠાય मैं आप लोगों को विश्वास दिलाता हूं कि आपके निर्णय को कोई नहीं बदल सकता सोरठ भारत नो भाग बनिया पछी मतदान थयु 19,779 मत भारत मा अने मात्र 91 मत पाकिस्तान मा जोड़ावा माटे ना हता परिणामे जूनागढ़ વિશાળ ભારતમાં એકરૂપ થઈ ગયું આરજી હકુમતનું આ પ્રકરણ ભારતની સ્વાધીનતાના ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ બની ગયું